હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે આપણે વાત કરીએ ઇંગ્લિશના ગાલાના અસાઇનમેન્ટ પેપર્સ વિશે ગાલા અસાઇનમેન્ટ એક એવું મટીરિયલ છે જ્યાં બધા જ વિદ્યાર્થી મિત્રોને તમને આરામથી પ્રશ્ન એક પત્ર એકથી લઈને છ સોલ્વ કરી શકો લિબર્ટી જેથી તમને આરામથી સારા એવા માર્ક્સને કવર કરી શકો અને સોલ્યુશન્સ પણ મળી શકે તો ગાલાના પેપર્સને સોલ્યુશન સાથે મેળવવા માટે અમારી ચેનલ પર બન્યા રહો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી જ રીતે શિક્ષણને લગતા અવનવા વિડીયો કોઈ પણ અપડેટ્સ પહેલાં તમને મળી રહે ચલો વાત કરીએ હવે આપણે ગાલા ક્વેશ્ચન પેપર ટુ વિશે જેમાં પહેલાં તો આપણે પેપર સ્ટાઇલને પેપર પેટર્નને સમજી લઈએ અને આ બોર્ડ સેમ્પલ ક્વેશ્ચન પેપર છે જે એન્યુઅલ એક્ઝામ માટે મોડેલ આન્સરિંગ સાથે છે તો આપણે એને પછી સવિસ્તાર સમજશું જે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટુડન્ટ્સ છે તેમના માટે નહીં પરંતુ ગુજરાતી મીડિયમની ફર્સ્ટ લેંગ્વેજના માટે પેપર્સ છે જેની સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે જેથી તમને સોલ્યુશન્સ પણ મળી રહે આ પેપરને લખવા માટે તમારો ત્રણ કલાકનો સમય રહેશે કુલ ગુણ રહેશે એંસી માર્ક્સના સેક્શન એથી ચાલુ કરીએ પહેલાં આપણે પેપર સ્ટાઇલ સમજીએ પછી આપણે આ પેપરનું સોલ્યુશન પણ મેળવીએ તો ચેનલ પર બન્યા રહો ચાલો વાત કરીએ હવે રીડિંગ એક્સ્ટ્રેક્ટ આન્સર ધ ક્વેશ્ચન ઉપર આપેલા ક્વેશ્ચન્સ છે એને તમારે સમજી વિચારી જોઈને લખવાના છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ મોસ્ટ ઓફ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ હાઉ હેઝ ધ એમજી એમજી પી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુન્સ ઇન હિઝ કરિયર હુ હેલ્પ અરુન ઇન ધ બિલ્ડિંગ ઓફ કરિયર વિદ્યાર્થી મિત્રો આ તમારા પેસેજ દસ ક્વેશ્ચન આન્સર વેરી શોર્ટ હશે જે દસ પાંચ પેરેગ્રાફમાં બધા જ પેરેગ્રાફમાં બે બે વેરી શોર્ટ હશે આનું સાર આપણે સોલ્યુશન સાથે પણ મેળવીશું તો ચેનલ પર બન્યા રહો રાઇટ શોર્ટ નોટ હવે તમને અહીંયા શોર્ટ નોટ છે ત્રણ માર્ક્સમાં શોર્ટ નોટ પૂછાય છે આમાં તમારી નીચે તમને પોઈન્ટ્સ પણ મળેલા હશે બેમાંથી એક લખવાની મોસ્ટ આઈએમપી તરીકે તમારી બે છે હેલન કેલર હેલન કેલર અને ધ સેલ્ફિશ જાયન્ટ બે ઇમ્પોર્ટન્ટ મારા ખ્યાલથી શોર્ટનોટ છે આ વખતે પૂછાઈ શકે તેવી છે તો વિદ્યાર્થી મિત્રો શોર્ટનોટને કેવી રીતે લખવી ડિસ્ક્રિપ્શન સાથે હું તમને વિગતવાર સમજાવીશ ચલો પછી જોઈએ ટ્રુ ફોલ્સ હવે બારથી લઈને પંદર સુધી તમને બુક તમારી બુક્સ પરથી જ તમને એના શું હશે ટ્રુ ફોલ્સ હશે કેવી રીતે આપણે સમજીએ એ સ્ટોરીઝ તમને પણ મળી રહેશે અને ઇંગ્લિશને રિલેટેડ જો તમારે કોઈ પણ લેસન સમજવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખી દો કે કયું લેસન તમારે ડિટેલમાં સમજવું છે તો એનો પણ વિડીયો હું તમને અચૂકથી સેન્ડ કરી દઈશ હવે પોએમ સેક્શન છે ઉપર પોએમ સેક્શન છે એમના સોળ સત્તર ને અઢાર ત્રણ ક્વેશ્ચન આન્સર્સ છે એ ઉપર આપેલી પોએમમાંથી આપણે ફાઇન્ડ કરીશું પછી છે પેરાગ્રાફ રાઇટિંગ પેરાગ્રાફ રાઇટિંગમાંથી તમને પાંચ માર્ક્સમાં પાંચ ક્વેશ્ચન પૂછાશે જે પાંચ ક્વેશ્ચન્સ કેવી રીતે પેરેગ્રાફમાંથી લખવા કેવી રીતે તમારા ટેન્સને ચેન્જ કરવા કેવી રીતે વાક્ય રચના બનાવવી એની વિશે પણ આપણે શીખીશું અત્યારે આપણે પેપર સ્ટાઇલને સમજી લઈએ પછી એક તમને એડવર્ટાઈઝમેન્ટ અથવા તો ડેટા ગ્રાફ તરીકે આપેલો હશે એના ઉપરથી પણ પાંચ માર્ક્સ હશે તમારા પાંચ ક્વેશ્ચનના પાંચ આન્સર આપવાના છે પછી છે ઇન્ટરવ્યૂ અને એના ક્વેશ્ચન આન્સર્સ આપવાના છે ઉપર પહેલાં ઇન્ટરવ્યૂ હશે એની નીચે તમને ચાર માર્ક્સ ઇન્ટરવ્યૂના હશે સેક્શન સી વિશે વાત કરીએ સેક્શન સીમાં પહેલાં તો જોડકા જોડો હશે જે તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ ત્રણ માર્ક્સ હશે સામે પછી એના ત્રણ માર્ક્સ પછી ડાયલોગ બ્રેકેટ્સમાં આપેલા સેન્ટેન્સને પૂરા કરી યુઝ કરીને તમારે શું બનાવવાનું છે એમસીક્યુ લખવાના છે તો એના પ્રત્યેકના એક ગુણ હશે તો છત્રીસ સાડત્રીસ ને આડત્રીસ ત્રણે એમ છે હવે ઓગણચાલીસ ચાલીસ અને એકતાલીસ આ ત્રણે પણ સેમ એમસીક્યુ છે તમને બ્રેકેટમાં આપેલા ટેન્સ સાથે કરેક્ટ ઓપ્શનથી ફંક્શનલ સાથે પૂરા કરવાના છે હવે બેતાલીસ નંબર છે એ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્કસ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ બ્રેકેટમાંથી તમારે કરેક્ટ વર્ડ્સને પકડીને સોલ્વ કરવાના છે નેક્સ્ટ છે ફોર્ટી થ્રી ફોર્ટી ફોર ફોર્ટી ફાઈવ એ ત્રણમાં તમારે નિયરેસ્ટ મિનિંગ ફાઇન્ડ કરીને લખવાનો છે નિયરેસ્ટ મિનિંગ તમને હું ફાઇન્ડ કરતાં શીખવાડીશ તો એ પણ તમે જોઈ શકો છો પછી છે કમ્પ્લીટ સ્પીચ ઇન ડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરવા પછી ડુ એઝ ડાયરેક્ટ મતલબ જે કે એ હિસાબથી તમારે આપવાનું છે તો એકમાં જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન કન્જક્શનને યુઝ કરીને તમારે બનાવવાનું છે નેક્સ્ટ છે તો એમાં કરેક્ટ વર્ડને યુઝ કરીને બ્રેકેટમાં આપેલા વર્ડ્સની સાથે કરવાના છે ડુ એઝ ધ ધાયરેક્ટેડ જે તમારે મિનિંગ ફૂલ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે નેક્સ્ટ છે અંડરલાઇન જે વર્ડ છે એને સિલેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ્સ અંડરલાઇન વર્ડ એન્ડ ફ્રેશ એઝ ધ વર્ડ્સ એ વર્ડ્સનો તમારે મિનિંગ ફૂલ સેન્ટેન્સ બનાવવાનું છે તો એના માટે ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઇવ હવે સેક્શન ઇ વિશે સેક્શન ઇસે એ રાઇટિંગ સેક્શન છે રાઇટિંગ સેક્શનમાં તમારે પહેલાં તો નિબંધ આવશે નિબંધ એટલે કે એસે એસે રાઇટિંગમાં મારા ખ્યાલથી આ વખતે ઇમ્પોર્ટન્ટ છે આપણો કોવિડ નાઇન્ટીન પછી છે ઇમેલ રાઇટિંગ અને નીચે છે તમારું સ્વચ્છતા અભિયાન માટેનો રિપોર્ટ હવે રિપોર્ટ રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ બંનેમાંથી કોઈ તમે એક લખી શકો અને પછી છે પિક્ચર ડિસ્ક્રાઇબિંગ પિક્ચર્સ ડિસ્ક્રાઇબ તમારે કરવાનું છે આ આપેલું ફિફ્ટી એઇટ નંબરનું ક્વેશ્ચન છે જેમાં પિક્ચર્સ આપેલું છે પિક્ચર્સને તમારે શું કરવાના રહેશે ડિસ્ક્રાઈબ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા તમારે સોલ્યુશન્સ પર મેળવવાનું છે સોલ્યુશન મેળવવા માટે અમારો નેક્સ્ટ વિડીયો જોવાનું ના ચૂકતા જેથી તમને ગાલાનું કોઈ પણ પ્રશ્નપત્ર છે કોઈ પણ સબ્જેક્ટમાં જોઈએ તો નીચે કમેન્ટ સેક્શનમાં લખી દો કે જેથી તમને પહેલા જ સોલ્યુશન કરી આપી વિડિયોને છેલ્લે